जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, આપણને સૌને ફરવા જવાનું ખૂબ જ ગમતું હોય છે, ક્યારેક રજાઓના દિવસોમાં, એટલે કે રવિવાર, કોઈ તહેવાર આવતું હોય ત્યારે, અથવા તો વેકેશનમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોઈએ છીએ। તો વિદ્યાર્થીઓ, ક્યારેક તમને એ પ્રશ્ન ઊભો થયો છે કે આપણને ફરવા જવાનું આટલું બધું ગમે છે, તો કોઈ પ્રાણી અને પક્ષી એમને પણ ફરવા જવાનું ગમતું હશે? તો હા વિદ્યાર્થીઓ, એ લોકોને પણ ખૂબ જ ગમે છે ફરવા જવાનું। તો તમારા પાઠ્યપુસ્તકમાં એક એકમ છે, ચાલો ફરવા, એ આજે આપણે જોઈએ। એ એકમમાં જંગલના બધા જ પ્રાણીઓ ફરવા નીકળે છે, એનું સરસ મજાનું ગીત આપ્યું છે, એ આજે આપણે જોઈએ। જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી, છુક 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 કરતી છુક છુક ગાડી ચાલી, સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય, હાથી ઉપર બેઠું સસલું ડ્રાઈવર એ કહેવાય, મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય, જંગલ આખું ધમધમ થાતું પક્ષીઓ ગભરાય, લાંબી ડોકે જિરાફ ભાઈ જંગલ જોતા જાય, વરુ અને શિયાળ એના પગમાં અથડાય, ઊંચી ડોકે ઊંટ ભાઈ રોફ ભેર ચાલ્યા જાય, કાણી આંખે કાગડા ભાઈ જંગલ જોતા જાય, હરણ અને સાબર ઠેકડા મારતા જાય, કોટ પહેરી વાંદરા ભાઈ ડબ્બે ડબ્બે જાય, પાંદડાની ટિકિટ કપાવી ચેકર એ કહેવાય, સૌથી પાછળ ઝંડી લઈને રીછભાઈ જાય, પીપ 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 સિટી વગાડી ગાડી ઉપડી જાય, જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી જાય। હવે વિદ્યાર્થીઓ, અહીંયા આ ગીતમાં કહે છે કે જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી જાય, છુક છુક કરતી છુક છુક કરતી ગાડી ઉપડી જાય। હવે જંગલના બધા જ પ્રાણી પક્ષીઓને થાય છે કે આપણે પણ ફરવા જઈએ, જેથી એ લોકો એક છુક છુક ગાડી બનાવે છે, એટલે કે રેલગાડી બનાવે છે, અને રેલગાડીના અવાજની જેમ છુક 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 કરતાં કરતાં એ લોકો ફરવા ચાલી નીકળે છે। સૌથી આગળ કાળો હાથી, હવે કાળા હાથીને એન્જિન બનાવી દીધેલું છે, સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય, હાથી ઉપર બેઠું સસલું ડ્રાઈવર એ કહેવાય, હાથીભાઈને એન્જિન બનાવ્યું છે, જ્યારે સસલું છે એ ડ્રાઈવર બન્યું છે, મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય, સસલું છે એ મોટા મોટા ફળ હાથીને દેતું જાય છે, જંગલ આખું ધમધમ થાતું પક્ષીઓ ગભરાય, હવે સૌથી આગળ હાથી છે એ ચાલે છે, ધમધમ કરતા ચાલે છે, જેથી આખું જંગલ ધમધમ થાય છે અને ત્યાંના પક્ષીઓ ગભરાઈ જાય છે, લાંબી ડોકે જિરાફભાઈ જંગલ જોતા જાય, વરુ અને શિયાળ એના પગમાં અથડાય, હવે જિરાફની ડોક લાંબી છે એટલે એ આખું જંગલ જોતા જાય છે, અને વરુ અને શિયાળ છે એ ઘણા બધા નાના છે, વરુ ઘણો ઊંચો, શિયાળ જિરાફ ઘણો ઊંચો છે, જેથી વરુ અને શિયાળ છે એ જિરાફના પગમાં અથડાય છે, ઊંચી ડોકે ઊંટ ભાઈ રોફ ભેર ચાલ્યા જાય, સૌથી ઊંચી ડોક કોની છે? તો ઊંટની, અને એ રોફ ભેર આગળ ચાલ્યા જાય છે, કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય, હરણ અને સાબર ઠેકડા મારતા જાય છે, કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય છે,
આંદડાની ટિકિટ તપાસે, ચેક કરે કહેવાય. હવે વાંદરાભાઈ છે એને કાળો કોટ પહેરેલો હોય છે અને ડબ્બે ડબ્બે ટિકિટ તપાસવા માટે જાય છે. સૌથી પાછળ ઝંડી લઈને રીછભાઈ ચાલ્યા આવે છે. પીપ 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 સીટી વગાડી ગાડી ઉપડી જાય છે. તો આ હતી બધા જ પ્રાણીઓની રેલગાડી, છુકછુક ગાડી. આવી રીતે સૌ ફરવા જાય છે અને ખૂબ જ મજા માણે છે. તો આ ગીત ઉપરથી હું તમને થોડા ઘણા પ્રશ્ન પૂછીશ, એનો એક જ શબ્દમાં તમારે જવાબ આપવાનો રહેશે. એન્જિન કોણે કોણ બન્યું છે, એટલે કે એન્જિન કોણ બન્યું છે આ ગીતમાં, એન્જિન કોણ બન્યું હતું? હાથી. બીજો પ્રશ્ન છે, ગાડી કોણ ચલાવે છે, ગાડી કોણ ચલાવે છે? તો એ છે સસલું. ત્રીજો પ્રશ્ન છે, ચેકર કોણ બન્યું છે, ચેકર કોણ બન્યું છે? તો ચેકર વાંદરો બન્યો છે. ઝંડી કોના હાથમાં છે? પાછળ ઝંડી લઈને આ ગીતમાં કોણ આવી રહ્યું હતું? હા, રીછ. કાગડાભાઈ જંગલ કેવી રીતે જુએ છે? તો કાગડાભાઈ જંગલ કાણી આંખે જુએ છે. તો વિદ્યાર્થીઓ, આ હતા તમારા આ ગીત જ્યારે જે આજે આપણે ભણ્યા એના વિશે થોડા ઘણા પ્રશ્ન. હવે હું તમને થોડા ઘણા વ્યવસાયકારો, એટલે કે આપણે જે કાંઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ કોની પાસેથી કઈ કઈ વસ્તુ મળે છે એના વિશે જોડકા જોઈએ. તો પહેલી જ વસ્તુ છે ચંપલ. એની સામે કાછિયો, મોચી, ડોક્ટર અને કંદોઈ. તો ચંપલ કોની પાસેથી આપણને મળે છે? તો હા, એ આપણને મોચી પાસે મળે છે. તો એના સામે આપણે જોડકા જોડશું. હવે બીજું છે શાકભાજી. તો આપણને શાકભાજી ક્યાંથી મળે છે, કોની પાસેથી મળે છે? હા, આપણને શાકભાજી કાછિયા પાસેથી મળે છે. મીઠાઈ. મીઠાઈ આપણને ક્યાંથી મળે છે, એટલે કે કોની પાસેથી મળે છે? તો એ કંદોઈની દુકાન હોય છે ત્યાંથી આપણને મીઠાઈ મળે છે. હવે છેલ્લે છે દવા. તો દવા આપણને ક્યાંથી મળે છે? તો ડોક્ટર પાસેથી આપણને દવા મળે છે. આ હતા આજે આપણે આજના જોડકા. તો હવે વિદ્યાર્થીઓ, તમને હું હોમવર્ક આપીશ, એ સૌ તમારી નોટમાં લખી લેશો. પ્રાણીઓના નામ લખવા. પાંચ પક્ષીઓના નામ લખવા. થેન્ક યુ.